કચ્છ ભાજપમાં જૂથવાદ એ કોઈ નવી નવાઈની વાત નથી પરંતુ અત્યાર સુધી પક્ષમાં જે ડખા આંતરિક રીતે ચાલતા હતા તે હવે ખુલ્લે આમ દેખાવા લાગ્યા છે મુન્દ્રા તાલુકા પંચાયતમાં મેન્ડેટ આવે તે પહેલા એક જૂથે કારોબારી ચેરમેનની વરણી મનસ્વી રીતે કરી નાખતા કચ્છ ભાજપના મોવડીઓએ ભારે આંચકો અનુભવ્યો છે અને સંપૂર્ણ પ્રક્રિયા ફરીથી હાથ ધરવા નિર્ણય લેવાયો છે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે વધુ કંઈ પણ કહેવાનું ટાળીને જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની નિયુક્તિ પ્રક્રિયા ફરીથી હાથ અશિસ્ત દાખવનારા સદસ્યો સામે શું પગલા લેવાશે તેવું પૂછતા તેમણે સ્થાનિકથી રિપોર્ટ આવ્યા બાદ તે વિશે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું શિસ્તુબધ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને મુંદ્રા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોએ જ પડકારતા મોવડી મંડળની નાલેશી થઈ હોવાનું ખુદ કાર્યકરો માની રહ્યા છે સોમવારે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની ચેરમેનોની વરણી કરીને મીટિંગ આટોપી નાખવામાં આવી જેમાં કારોબારી ચેરમેનના નામનું મેન્ડેટ બંધ કવરમાં આવ્યું એ પહેલા જ આ બધો ખેલ પાર પાડી દેવાતા મેન્ડેટ લઈને આવેલા મુન્દ્રાના સહપ્રભારી ઘનશ્યામભાઈ ઠક્કર બંધ કવર સાથે પરત ફર્યા હતા ત્યારે હવે પક્ષે કારોબારી ચેરમેનની વરણી માટેની પ્રક્રિયા ફરીથી હાથ ધરવા માટેનો નિર્ણય લીધો છે અગાઉ પણ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી વખતે કેટલાક શેરજોર સભ્યોએ પોતાનું ધાર્યું કર્યું હતું પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના બહેનનું નામ પ્રમુખ તરીકે લગભગ નક્કી જ હતું પરંતુ આ જૂથે જ તેવું થવા દીધું ન હતું મુન્દ્રા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂંક મુદ્દે સર્જાયેલ વિવાદ સંદર્ભે તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષની માનસિકતા ધરાવતા લોકોને કારણે સમગ્ર વિવાદ સર્જાયો છે તાલુકાના સંગઠન દ્વારા પંચાયતની કામગીરીમાં કાંઈ પણ દખલ કરવામાં આવતી નથી અગાઉ પણ સમિતિની વરણી વખતે સંગઠન ને તેનાથી અજાણ રખાયું હતું અને ફરીથી બેઠકની તારીખ અંગે પણ તેનું પુનરાવર્તન કરાયું હતું